टेली ईआरपी 9 कॉन्ट्रा वाउचर। तो अपने आ टेली ना अंदर कॉन्ट्रा वाउचर विषय अभ्यास करीशु। टेली में अमुक खास नाणाकीय व्यवहार की एंट्री करने माटे कॉन्ट्रा वाउचर नो उपयोग थाय छे। જ્યારે કોઈ પણ કંપની અથવા પેઢીમાં રોકડ વ્યવહાર કરવાના હોય ત્યારે ટેલીમાં આ વાઉચરનો ઉપયોગ થાય છે। દાખલા તરીકે કેશ ટુ બેંક, એટલે કે આપણે કેશ બેંકમાં ડિપોઝિટ કરવાની હોય, બેંક ટુ કેશ એટલે કે બેંકમાંથી કેશ વિથડ્રોઅલ કરવાની હોય, અને બેંક ટુ બેંક એટલે કે એક બેંકમાંથી બીજી બેંકમાં ટ્રાન્સફર કરવાના હોય તો એનો વ્યવહાર આપણે કોન્ટ્રા વાઉચરની અંદર કરવાનો હોય છે। ટેલીમાં કોન્ટ્રા વાઉચરના ઉપયોગ માટે એપ ફોર ફંક્શન કી પ્રેસ કરવાથી કોન્ટ્રા વાઉચર લાવી શકાય છે, જે આપણે આગળ ટેલી પ્રોગ્રામની અંદર પ્રેક્ટિકલી જોઈશું। હવે આ છે કોન્ટ્રા વાઉચરના ઉદાહરણ। એમાં સૌ પ્રથમ છે 5000 રૂપિયા કેશ ડિપોઝિટ ઇન બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે આપણે 5000 રૂપિયા કેશ ડિપોઝિટ કરવાની છે બેંક ઓફ ઇન્ડિયામાં। ત્યારબાદ છે 10000 રૂપિયા કેશ ડિપોઝિટ ઇન બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે બીજા 10000 રૂપિયા કેશ ડિપોઝિટ કરવાની છે બેંક ઓફ ઇન્ડિયામાં। ત્યારબાદ ત્રીજો વ્યવહાર છે કેશ વિથડ્રોઅલ ફ્રોમ બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે 3000 રૂપિયા બેંકમાંથી ઉપાડવાના છે। ત્યારબાદ 4000 રૂપિયા કેશ વિથડ્રોઅલ ફ્રોમ બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે 4000 બેંકમાંથી ઉપાડવાના છે। ત્યારબાદ છે છેલ્લો વ્યવહાર 6000 ટ્રાન્સફર ફ્રોમ આઈસીઆઈસી બેંક ટુ બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે આઈસીઆઈસી બેંકમાંથી બેંક ઓફ ઇન્ડિયામાં ટ્રાન્સફર કરવાના છે। તો આપણે આ વ્યવહારો હવે ટેલીમાં કેવી રીતે કરવાના છે તે જોઈશું। એના પહેલા આપણે ટેલીનો એક જે મૂળભૂત નિયમ છે તે જોઈએ। ટેલીમાં કોન્ટ્રા વાઉચરની એન્ટ્રી માટે કેશ આવે તો ઉધાર અને કેશ જાય તો જમા આ નિયમ ઉપર એન્ટ્રી કરવાની રહે છે। એટલે કે કેશ જો તમારા પાસે આવે તો તમારે ડેબિટની અંદર એન્ટ્રી કરવાની રહે છે, અને કેશ જાય એટલે કે ડિપોઝિટ કરો તો તમારે તે વ્યવહાર ક્રેડિટ ખાતે કરવાનો રહે છે। તો ચલો હવે આપણે એને પ્રેક્ટિકલી જોઈએ। તો આપણે આ ટેલીની મેઇન સ્ક્રીન ઓપન થઈ ગયેલી જોવા મળે છે, તેની અંદર આપણે એક કંપની ક્રિએટ કરેલી છે ઓલરેડી, જે કંપની તમે અહીંયા જોઈ રહ્યા છો ગજાનન ઓનલાઈન। હાલ આપણે અહીંયા કોઈ વાઉચર એન્ટર કરેલું નથી એની અંદર। હવે આપણે વાઉચર એન્ટ્રી કરવા માટે અહીંયા એકાઉન્ટિંગ વાઉચરની અંદર એન્ટર થવાનું રહે છે, તો એની અંદર આપણે અહીંયા એન્ટર આપવાથી એકાઉન્ટિંગ વાઉચરની સ્ક્રીન ઓપન થશે। આ વાઉચરની સ્ક્રીન તમે જોઈ શકો છો, અહીંયા જે તમે જોવો છો એ હાલ પેમેન્ટ વાઉચર બાય ડિફોલ્ટ અહીંયા આવેલું છે। તો આપણે સૌ પ્રથમ એને કોન્ટ્રાનો વ્યવહાર કરવાનો હોય તો F4 ફંક્શન કી F4 પ્રેસ કરી અને તે કરી શકીએ છીએ। તો અહીંયા હું F4 કી પ્રેસ કરું છું, તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા કોન્ટ્રા વાઉચર આવી ગયેલું છે। તમે એના સિવાય પણ અહીંયા પણ જોઈ શકો છો, તો F4 કી પ્રેસ કરવાથી કોન્ટ્રા વાઉચર આવી જાય છે। એના સિવાય પણ અલગ અલગ વાઉચર જે પ્રમાણે છે તે અહીંયા આગળ આપણે દરેક વિડીયોમાં જોતા રહીશું એ પ્રમાણે અહીંયા આપેલા છે। તો આપણે અહીંયા કોન્ટ્રા વાઉચરની આપણે એન્ટ્રી કરવાની રહે છે। અહીંયા તમે જોઈ રહ્યા છો કોન્ટ્રા વાઉચરની અંદર અહીંયા CR એટલે કે ક્રેડિટ, એટલે આપણે આગળ નિયમ જોયો એ પ્રમાણે કેશ જાય તો જમા, એટલે આપણી હાલ કેશ ખાતેથી કેશ જાય છે, તો કેશ તો અહીંયા કેશ આપણે અહીંયા દર્શાવેલું છે એને એન્ટર દ્વારા અહીંયા સિલેક્ટ કરીએ છીએ। હવે આપણે કેશ ભરવાની છે 5000 રૂપિયા ડિપોઝિટ કરવાની છે, તો 5000 રૂપિયા ક્રેડિટ કરીએ છીએ, ઠીક। ત્યારબાદ DR એટલે કે ડેબિટ, હવે ડેબિટ એટલે આવે તો ઉધાર, એટલે બેંક ખાતે બેંકની અંદર પૈસા જાય છે, પણ અહીંયા આપણે બેંકનું કોઈ લેઝર બનાવેલું છે નહીં, તો એને સૌ પ્રથમ આપણે લેઝર બનાવીશું। તેને લેઝર બનાવવા માટે શોર્ટકટ કી છે Alt+C, Alt+C દ્વારા
શોર્ટકટ કી થી આપણે લેઝર બનાવીશું. અહીંયા આપણું લેઝર બેંક નું નામ છે બેંક ઓફ બરોડા. બેંક ઓફ બરોડા અહીંયા નામ લખેલું છે. ત્યારબાદ એ અંડર ગ્રુપ બેંક એકાઉન્ટ્સ ની અંદર આવશે, કેમ કે આપણી એ સેવિંગ અથવા એકાઉન્ટ છે એટલા માટે. તો અંદર બેંક અંડર ગ્રુપ બેંક એકાઉન્ટ સિલેક્ટ કરે છે, ત્યારબાદ બેંકનો એકાઉન્ટ નંબર આપણી પાસે અવેલેબલ હશે. તો અહીંયા આપણે એની અંદર આઈએફસી કોડ અને બીજી ડિટેલ ફિલઅપ કરવાની રહે છે. ત્યારબાદ એન્ટર એન્ટર આપી અને આ વાઉચર આપણે સેવ કરીએ છીએ, સોરી લેઝર. ત્યારબાદ આપણે અહીંયા ડેબિટ ની અંદર 5000 રૂપિયા આવી એન્ટ્રી તમે જોઈ શકો છો. એન્ટર એન્ટર આપી અને અહીંયા આપણે જે અહીંયા તમે જે પણ પૈસા જે નોટ આપેલી હોય 2500 100 તે પ્રમાણે અહીંયા તમે આની એન્ટ્રી અહીંયાથી તમે દર્શાવી કરી શકો છો. અહીંયા આ વાઉચર સેવ કરવા માટે તમને પૂછે છે, તો યસ એન્ટર. તો આપણું વાઉચર અહીંયા સેવ થઈ ગયું છે. હવે બીજી એન્ટ્રી પણ આપણી છે, 10000 રૂપિયા કેશ ડિપોઝિટ કરો. તો સૌ પ્રથમ આવશે કેશ ખાતે જમા, કેમ કે કેશ જાય છે. તો જમા જમામાં ક્રેડિટમાં કેટલા 10000 રૂપિયા. ત્યારબાદ અહીંયા આપણું ઓલરેડી બેંક ઓફ બરોડાનું એક લેઝર બનેલું છે, તો બેંક ઓફ બરોડામાં આપણે ડેબિટ કરીએ છીએ. તો એન્ટ્રી આપણું આ લેઝર ની અંદર બે અલગ અલગ લેઝર, કેશ નું લેઝર ઓલરેડી જ ટેલી ની અંદર બનેલું હોય છે એટલે એને બનાવવાનું રહેતું નથી તમારે. તો આપણે આ લેઝર ક્રિએટ કર્યા અને આ પ્રમાણે બે એન્ટ્રી કરી છે. હવે ત્રીજી એન્ટ્રી કરીએ છીએ કેશ વિડ્રોઅલ. કેશ વિડ્રોઅલ ની અંદર એન્ટ્રીમાં કેવી રીતે થશે, તો કેશ જાય તો જમા અને આવે તો ઉધારના જે નિયમ પ્રમાણે આપણે કામ કરીશું. તો હવે કેશ જાય છે, ક્યાંથી જાય છે, વિડ્રોઅલ થાય મતલબ બેંક ઓફ બરોડા ખાતેથી જાય છે. તો જાય એટલે જમા અહીંયા બેંક ઉપર આવશે. ત્યારબાદ અહીંયા ક્રેડિટ ની અંદર બેંકમાં કેટલા પૈસા છે, તો 5000 રૂપિયા આપણે 3000 રૂપિયા વિડ્રોલ કરવાના છે. તો અહીંયા 3000 આપણે વિડ્રોલ કરીશું ચેક દ્વારા, તો ચેક નંબર અહીંયા લખી શકાય છે. ત્યારબાદ એન્ટર એન્ટર આપી અહીંયા પૈસા ક્યાં આવે છે, તો કેશ ખાતે આવે છે. તો કેશ એન્ટર આપી 3000 રૂપિયા ડેબિટ. અહીંયા કેશ આવે છે તો આવે તો ઉધાર, તો અહીંયા કેશ કેશ ની અંદર 3000 રૂપિયા આપણે આવે છે તો ડેબિટ, 3000 રૂપિયા ઉધાર. આ રીતે આ વ્યવહાર થાય છે. ત્યારબાદ બીજી એક ફરીથી એન્ટ્રી છે કે બેંક ઓફ બરોડા માંથી ફરીથી 4000 રૂપિયા આપણે વિડ્રોલ કરીએ છીએ. તો 4000 એન્ટર, કેશ ખાતે ઉધાર. આ એન્ટ્રી થઈ ગઈ છે. હવે આપણી એક એન્ટ્રી છે આઈસીઆઈસી બેંક માંથી 6000 રૂપિયાનો ચેક બેંક ઓફ બરોડામાં ભરીએ છીએ. તો આઈસીઆઈસી બેંક માંથી જાય છે, તો પહેલા આપણે અહીંયા આઈસીઆઈસી બેંક, પણ અહીંયા આઈસીઆઈસી બેંક નું આપણે લેઝર બનાવ્યું નથી. તો સૌ પ્રથમ આપણે આઈસીઆઈસી બેંક નું લેઝર બનાવીશું અલ્ટર સી દ્વારા. આઈસીઆઈસીઆઈ બેંક ત્યારબાદ અહીંયા પણ બેંક એકાઉન્ટ જ આવશે. આપણે એકાઉન્ટ એનું લેઝર ક્રિએટ કરી દીધું છે. હવે આપણે અહીંયા 10000 રૂપિયા ક્રેડિટ કરીએ છીએ બેંક આઈસીઆઈસી બેંક ખાતે, કેમ કે આઈસીઆઈસી બેંક માંથી જાય છે. તો જમા હવે બેંક ઓફ બરોડા ખાતે આવે છે, તો બેંક ઓફ બરોડાનું લેઝર ઓલરેડી આપણી પાસે બનાવેલું છે. તો 10000 ડેબિટ. અહીંયા ચેક નંબર હોય તો ચેક નંબર આપણે આપવાનો રહે છે. અહીંયા નરેશન ની અંદર પણ તમે ચેક નંબર લખી શકો છો, ચેક નંબર 005 અને યસ. તો આ રીતે આપણે કોન્ટ્રા વાઉચર ની અંદર કેશ ડિપોઝિટ, વિડ્રોઅલ અને ટ્રાન્સફર ની એન્ટ્રી કરી શકીએ છીએ. તો મિત્રો, તમને આમાં દરેક વસ્તુમાં સરળતાથી સમજણ પડી ગઈ હશે. તો પ્લીઝ ખૂબ જ ધ્યાનથી આ વિડીયો જોશો તો તમને આની સરળતાથી સમજણ પડી જશે. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. તો આપને જે વસ્તુ